વાલ્મીકિ સમાજ કામદારો દ્વારા 5 દિવસથી પોતાની માંગણીઓને લઈને ઉપવાસ પર બેઠા છે અને સારંગપુરના આંબેડકર ગાર્ડનમાં સમગ્ર વાલ્મીકિ સફાઈ કામદારોનો સંમેલન યોજાયો હતો. અમદાવાદના સમગ્ર સફાઈ કામદારોએ પોતાની માંગને લઈને ઉપવાસ પર બેઠેલા બે લોકોને સમર્થન આપવા માટે એક સભા યોજાઈ, જેમાં પોતાની માંગણીઓ પોતાની નોકરીને વારસાગત રીતે પોતાની આગલી પેઢીને આપવા અને પોતાના સમાજના લોકો માટે પેન્શનની માંગણી જેવા 12 મુદ્દાઓને લઈને એક સભા યોજવામાં આવી, જેમાં તેમની માંગણીઓ પૂરી ન થાય તો ઉપવાસ તેમજ ઉપવાસ પર બેઠા રહેશું અને આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે. અમારા લોકોની સરકાર સામે પોતાની માંગણીઓ રાખીને અને એ વાત ઉપર સરકારનું ધ્યાન દોરીને જ રહીશું અને અમે લોકો સમગ્ર કામદારો સ્વેચ્છાએથી બધા લોકો કામ બંધ કરી દઈશું તેવું જણાવ્યું હતું. મારું નામ સુનિલ વાઘેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો, એમની પડતર માંગણીઓ, એમના ઉપર થતા અત્યાચાર અને અન્યાય અને સંવિધાનની વિરુદ્ધમાં થયેલ કાર્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે તેના વિરુદ્ધમાં અગાઉ ઘણી બધા યુનિયને આવેદનપત્ર આપ્યા, બે દિવસની હડતાલ પર પડી. ત્યારે પણ કમિશનર સાહેબ એવું કીધું હતું કે વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો શહેરને બાનમાં લીધું છે, શહેરની પ્રજાને બાનમાં લીધી છે અને આરોગ્ય જોડે ખિલવાડ કરી રહ્યા છે. એ અનુસંધાનમાં અમારા વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને હડતાલ. રેણુ પટેલ સાથે અન્ય ગુજરાત ન્યૂઝ અમદાવાદ.